વિજય રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભુજ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરિષ્ઠના પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે આરોગ્ય મંત્રી કુમાર કારાણીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને 5 વર્ષ પૂર્ણ થતા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી તેની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે આજનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ માલતીસિંહ અઠવાડિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ થકી લાખો લોકોને તેઓના જરૂરિયાત મુજબના દસ્તાવેજો સ્થળ પરથી મળી શકે છે અને હાલ સુધીમાં અનેક લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા આ સૌથી સફળ કાર્યક્રમ માનવામાં આવે છે, ત્યારે આજરોજ ભરૂચના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારના 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એના ભાગરૂપે 8 દિવસના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આજનો કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર લોકો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લે છે, કારણ કે ગુજરાત સરકારનો સૌથી જો સંવેદનશીલ કાર્યક્રમ હોય અને જેનો સૌથી વધારે લોકો લાભ લેતા હોય તો એ આ સેવા સેતુ કાર્યક્રમ છે. કારણ કે એક જ જગ્યાએ દરેક પ્રકારની સેવા, લગભગ 57 જેટલી સેવાઓ એક જ જગ્યાએ પરિપૂર્ણ થાય. માનો કે કોઈને મા કાર્ડ કાઢવું હોય તો ધારાસભ્યની ઓફિસે જઈને એમનો દાખલો લેવો પડે, મામલતદાર તલાટી પાસે જઈને એમનો આવકનો દાખલો કઢાવવાનો, મા કાર્ડની એજન્સી પાસે જવાનું, ત્યાં ફિંગરપ્રિન્ટ આપવાની, પછી એને મા કાર્ડ મળે. તો આજના દિવસે આ કાર્યક્રમની અંદર અહીંયા ડોક્યુમેન્ટ લઈને આવે અને આજે ને આજે એટલે 2 કલાકમાં મા કાર્ડ મળી જાય, આવી 57 પ્રકારની સેવાઓ અહીંયા આજે મળવાની છે. લોકોને ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. બહાર કાર્યક્રમની અંદર જોઈએ તો આપણે એવું લાગે કોઈ ધાર્મિક મેળો છે, એવી રીતે લોકો આ કાર્યક્રમના આવી રહ્યા છે. આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે. આજે એક બાળ સખા યોજના પણ શરૂ થઈ રહી છે. કોરોનાની અંદર જે બાળકના મા બાપ મૃત્યુ થયા હોય તો એવા બાળકોને પણ સરકાર દર મહિને 4,000 રૂપિયા 21 વર્ષના થાય ત્યાં સુધી આપવાની છે. એને વિદેશ ભણવા જવાની લોન હોય, અમૃત વાત્સલ્ય મા કાર્ડ હોય કે સરકારની શિષ્યાવૃત્તિ હોય, કોઈ પણ યોજના